ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર એમાં સ્થિતિ ઉર્જાની વિભાવના એટલે કે કન્સેપ્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ શું છે તેની ચર્ચા કરીએ તો આપણે પોટેન્શિયલ શબ્દનો જ અર્થ એવો થાય કે ક્રિયા કરવાની ક્ષમતા અથવા તો શક્યતા દર્શાવે તેને જ પોટેન્શિયલ કહેવાય છે બરાબર તો યંત્રશાસ્ત્રમાં આવે આ સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી તો યંત્રશાસ્ત્રમાં સ્થિતિ ઉર્જાનું ખૂબ જ મહત્વ છે જેમાં કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ પોતાના સ્થાનને કારણે અથવા તંત્રની સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે હા તો આજે થઈ એ શું બોલી હું સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા તો હું વ્યાખ્યા એકવાર અહીંયા લખી કાઢું શું છે તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલા પોતાના સ્થાનના કારણે અથવા તંત્રની સંરચનાના ને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની શું કહેવાય છે સ્થિતિ ઉર્જા કહે છે શું ફરીથી એકવાર જોઈએ કે કોઈ પણ બળ છે તે કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલા પદાર્થ લખો તો પણ વાંધો નહીં રહેલા પદાર્થ પોતાના સ્થાનના કારણે અથવા તંત્ર જે છે તેની સંરચનાના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે હવે આ જે સ્થિતિ ઉર્જા છે જો એની વ્યાખ્યા લખવામાં વ્યાખ્યા તો લખી પણ જો એનું ઉદાહરણથી સમજવાનું હોય તો તમે કયું ઉદાહરણ આપી શકો તો સ્થિતિ ઉર્જામાં ધારો કે ધનુષ છે બરાબર તો ધનુષમાં પહેલા પેલી દોરી જે હોય છે બાંધેલી બાણ જે હોય છે એમાં દોરી આવી રીતે અહીંયા કશે બાંધેલી હોય છે આ રીતે બરાબર તો આ દોરી બાંધેલી હોય છે તો એ કેવી હોય છે ખેંચી શકાય એવી તો આપણે કહી શકીએ કે ખેંચાયેલી ધનુષની દોરી સ્થિતિ ઉર્જા ધરાવે છે અને જ્યારે દોરી છોડવામાં આવે એટલે કે ખેંચાયેલી હોય પહેલા જ્યારે તીર નાખીએ તો તીર નાખેલું હોય ત્યારે એ દોરી કેવી રીતે હોય ખેંચાયેલી હોય બરાબર અને જેવું છોડી દેવામાં આવે ત્યારે તે જે દોરી ખેંચી હતી તે પાછી ઝડપથી તીરને છોડે છે અને પાછી થોડીક વાર પછી એ કેવી થઈ જાય છે દોરી સ્થિર થઈ જાય છે એટલે કે આ વખતે એણે જે ધરાવ્યું એને શું કહેવાય એની સ્થિતિ ઉર્જા ધરાવે છે એવું કહેવાય તો તમે ઉદાહરણ શું લખી શકો કે ખેંચાયેલી ધનુષની દોરી સ્થિતિ ઉર્જા ધરાવે છે જ્યારે દોરી છોડવામાં આવે જ્યારે દોરીને પેલું બાણ છોડવામાં આવે એટલે દોરી છોડી દેવામાં આવે ને તો જ્યારે દોરી છોડવામાં આવે ત્યારે તીર અથવા તો બાણ તીર ખૂબ જ ઝડપથી છૂટે છે ઓકે એવું ને એવું જો બીજું ઉદાહરણ આપવું હોય
બંધ એટલે કે જે ડેમ હોય છે એમાં પાણી કેવું હોય, ઘેરાયેલું હોય બરાબર, તો અચાનક તેને છોડી દે. શું અચાનક તેને છોડી દે? તો એ સ્થિતિ સ્થિતિમાં છે એટલે કે સ્થિતિ ઉર્જા ધરાવે. અચાનક છોડે એટલે સ્પીડથી શું થાય, આગળ જાય એટલે કે પાણી છૂટું થઈ જાય, છૂટું પડે. પણ એવી જ રીતે જો બંધમાં પાણીનો સંગ્રહ કરેલો હોય તો એ સંગ્રહિત સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય છે, અને એની જોડે જો ટર્બાઇન જોડી દેવામાં આવે તો તે ટર્બાઇન ચલાવવા કરવામાં આવે છે. શું? તો સ્થિતિ ઉર્જાનો ઉપયોગ, જે એ પાણી જાય તો પાણી ફાસ્ટ જાય એટલે ટર્બાઇન શું થાય, એનાથી ફરે બરાબર, જેવું છોડવામાં આવે તો એ ટર્બાઇન ફરે, અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. ટર્બાઇન ફરે એટલે કે શું ઉત્પન્ન કરે, વિદ્યુત ઉત્પન્ન કરે, માટે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. તો ઉદાહરણ લખીએ આપણે, બંધોમાં સંગ્રહિત પાણી ની સ્થિતિ ઉર્જા નો ઉપયોગ ટર્બાઇન ટર્બાઇન શું કરવામાં આવે છે, ચલાવવા કરવામાં આવે છે. અને જો એ ટર્બાઇન ચાલુ કરે તો એનામાં શું ઉત્પન્ન કરી શકાય છે, તો અને તેમાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય, એટલે કે એની વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું. જે પાણી હતું, ઘેરાયેલું હતું, એ ઘેરાયેલું પાણી હતું તો એને અચાનક છોડવામાં આવ્યું એટલે ટર્બાઇન પર પડે પાણી, તો ટર્બાઇન શું થાય, ફરે છે. અને એ ટર્બાઇન ફરે તો એનામાં શું થાય છે, એના ઘસારાના કારણે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકે છે. તો ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, હવે જે આ સ્થિતિ ઉર્જા જોઈ, તો આમ એ જે સ્થિતિ ઉર્જા છે તે પદાર્થની સ્થિતિ અથવા તેની ગોઠવણીને અનુલક્ષીને તેની સંગ્રહિત ઉર્જા છે. શું છે? જે આપણે સ્થિતિ ઉર્જા જોઈ તે તેના સંગ્રહ પામેલી ઉર્જા છે. ઓકે, હવે એ સંગ્રહ પામેલી ઉર્જા છે તો જ્યારે તેને છોડી દેવામાં આવે તો એ સંગ્રહિત ઉર્જા, જે ભેગું કરેલું હતું, એ બધું શું થઈ જાય, છૂટું પડી જાય. એટલે કે સંગ્રહિત ઉર્જા શું થાય છે, મુક્ત પામે છે, અને તે ગતિ ઉર્જા સ્વરૂપે પરિણમે છે. કોઈ પણ વસ્તુને છોડી દઈએ તો શું થાય, ગતિ થાય. આપણે આ બંધનું પાણી હતું એને સંગ્રહ કરેલો હતો, બંધના ગેટ હોય એટલે કે ડેમમાં જે ગેટ હોય એ બંધ હોય તો શું હોય, સંગ્રહ કરેલું હોય, એ કશે ના જાય. પણ જેવા ગેટ ખોલી દેવામાં આવે તો તરત શું થાય, પાણી ગતિ ઉર્જામાં આવે એટલે કે ગતિ કરે, ગતિ કરવાનું એનું ચાલુ કરે છે. આમ જેવું સંગ્રહિત ઉર્જા દૂર કરવામાં આવે છે તેવું તરત જ તે ગતિ ઉર્જામાં પરિણમે છે. ઓકે, અને આ સ્થિતિ ઉર્જાના જો આપણે પ્રકાર જોઈએ તો તેના જુદા જુદા પ્રકાર પણ છે. જુદા જુદા પ્રકાર કોના? તો સ્થિતિ ઉર્જાના કયા કયા છે? તો એક ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, પછી બીજી જોઈએ તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એટલે કે કોઈ પણ વસ્તુને ખેંચીએ છે પછી પાછી પોતાની સ્થિતિમાં આવે છે, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો બીજું કયું? સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. અને જો ત્રીજું નામ પૂછે તો ત્રીજું નામ તમે લખી શકો કે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. આ બધાની ચર્ચા કરીશું, પરંતુ હમણાં આપણે જે હમણાં જે આ ચેપ્ટરમાં ભણીશું એ કઈ ઉર્જા ભણીશું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અને ત્રીજી કઈ બોલી હું? વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. ઓકે, આમ એના કેટલા પ્રકાર છે? જુદા જુદા પ્રકારમાં ત્રણ પ્રકાર પાડી શકાય. અને જેવું સ્થિતિ ઉર્જા સંગ્રહિત ઉર્જા સ્વરૂપે હોય અને એને છોડવામાં આવે તો તરત શેમાં પરિણમે છે? ગતિ ઉર્જામાં પરિણમે છે. ઓકે,
તો આમ જે સ્થિતિ ઉર્જામાં થોડો થોડો આપણે ખ્યાલ મેળવવાનો હતો સ્થિતિ ઉર્જાનો, તે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું શું, તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું અને તેનું સૂત્ર તારવીશું. સ્થિતિ ઉર્જાની વિભાવના હતી, તેમાં આપણે તેના જુદા જુદા પ્રકાર જોયા હતા. કયા ત્રણ પ્રકાર હતા? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હતી, પછી વિદ્યુતીય સ્થિતિ ઉર્જા હતી અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હતી. તો હમણાં આજે આપણે આ ચેપ્ટરમાં કઈ સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે આપણને થાય કે એ શું છે હજી? તો એમાં જ્યારે કોઈ બોલ છે આપણી પાસે, બરાબર, તો એ બોલને આપણે ઉપર તરફ ફેંકીએ, એચ ઊંચાઈ પર એમ દળનો બોલ છે આપણી પાસે, અને એ એમ દળના બોલને તેના પર ગુરુત્વાકર્ષણ ક્યાં લાગશે? નીચે તરફ લાગે. તો એ એમ દળના બોલને ઉપર તરફ ફેંકીએ એચ ઊંચાઈ સુધી, તો એના પર ગુરુત્વાકર્ષણની બળ હેઠળ તેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે નીચે તરફ, તો એનીથી વિરુદ્ધમાં એને શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. તો હવે જે બળ લાગતું એના વિરુદ્ધમાં કાર્ય કરીએ તો આપણને વધારે મહેનતની જરૂર પડે. તો આપણે એવું કહી શકીએ કે બળ ક્યાં લાગે છે? નીચે તરફ. તો આપણે પહેલા લખીએ કે એમ દળના દડાને ગુરુત્વાકર્ષણ બળ એમજી લાગે છે. ઓકે, હવે એમજી જેટલું બળ હંમેશા કોઈ પણ વસ્તુ છે એને ઉપરથી ઉપર ફેંકો અથવા તો નીચે ફેંકો, પરંતુ એને પૃથ્વીનું આકર્ષણ બળ, પૃથ્વીનું આકર્ષણ બળ એટલે આકર્ષણ બળ એટલે કે કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે. અને એ કેટલું છે? એમજી. એનું વજન અને એના ગુરુત્વ પ્રવેગના ગુણાકાર જેટલું છે, બરાબર. તો હવે આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ દડાને ક્યાં ફેંકવામાં આવે છે? તો દડાને એચ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે તો તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ કરેલ કાર્ય કેટલું થશે? કરેલ કાર્ય W બરાબર આપણે લખીએ છીએ, W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું છે? બળ કેટલું લાગ્યું? એમજી જેટલું બળ લાગ્યું આપણે લખ્યું અહીંયા. તો એમજી જેટલું બળ અને સ્થાનાંતર કઈ સુધી કરે છે? એચ જેટલું સ્થાનાંતર કરે, માટે W બરાબર એમજી એચ થાય છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એચ જે છે એ આપણું બહુ નાનું હશે, સેના કરતા? જે પેલું છે એની ત્રિજ્યા કરતા શું હશે? નાનું, એટલે કે એચ ઇઝ વેરી લેસ ધેન આરઈ. અને એમાં જી છે એ જીની કિંમત કેવી હોય છે? હંમેશા અચળ. કેવી લઈએ છીએ આપણે? 9.8, અથવા તો આપણી સરળતા ખાતર લેતા હોઈએ તો કઈ લઈએ છીએ? 10 મીટર પર સેકન્ડ² લઈએ છીએ, બરાબર. તો આપણે અહીંયા ડબલ્યુ બરાબર એમજીએચ બળ ગુણ્યા સ્થાનાંતરના સૂત્રથી મેળવ્યું. પણ આ સ્થિતિમાં ઉપરના તરફના, એટલે કે આ જે હમણાં સ્થિતિ લીધી છે એમાં આપણે દળો ક્યાં ફેંકીએ છીએ? ઉપર તરફ ફેંકીએ છીએ. તો ઉપર તરફ ફેંકીએ છીએ તેના માટે આપણે આ સ્થિતિમાં જે લીધું છે સ્થાનાંતર એને ધન લીધું છે. થતું સ્થાનાંતર ઉપર તરફ ફેંકીએ છીએ તો પણ કેવું લીધું છે? ધન લીધું છે. ઓકે, તો હવે આ સ્થાનાંતર ધન બન્યું છે, માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય પણ કેવું આવે? ધન આવે. તો તેથી બાહ્ય બળ વડે થયેલ કાર્ય પણ ધન છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ લાગે અને તે દિશામાં ગતિ કરે, ગુરુત્વાકર્ષણ બળ હોય ત્યારે થયેલ કાર્ય કેટલું થઈ જશે? એ માઇનસ થશે, કેમ કે નીચે તરફ લાગે છે, માટે માઇનસ એમ જી એચ જેટલું થશે. પેલું
પ્લસ એમજી એચ થતું હતું જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ કરીશું ત્યારે કેટલું થાય છે માઇનસ એમજી એચ જેટલું થાય છે. હવે જો આ કાર્ય સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે, આપણે સ્થિતિ ઉર્જા ભણી ગયા, સ્થિતિ ઉર્જા એટલે શું એ જોઈ લીધું, તો જ્યારે આ થયેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે તો તેનામાં યુએચ એટલે કે સ્થિતિ ઉર્જાને આપણે યુથી દર્શાવીએ તો તેને યુએચ વડે દર્શાવીને આપણે તેનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવી શકીએ છીએ. તો તે વખતે તે કાર્ય સ્થિતિ ઉર્જા ના રૂપમાં સંગ્રહ પામે તો એચ ઊંચાઈએ જે પદાર્થ જાય છે તે તેના યુએચ જેટલું થાય છે, એટલે કે તે પદાર્થની સ્થિતિ ઉર્જા યુએચ જેટલી થાય. માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુએચ બરાબર આપણે લખી શકીએ એમ ગુણ્યા જી એચ, બરાબર એમ જી એચ લખી શકીએ છીએ. અહીંયા એચ જે છે એ એક ચલ તરીકે લઈએ. જો ગુરુત્વાકર્ષણ બળ એફ એ યુએચને એચને અનુલક્ષીને મળે તો તેનું વિકલન સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. ફરીથી બોલું છું, જો આપણો આ એચ છે, એચ એટલે ઊંચાઈ, એ એક ચલ તરીકે મળે, ચલ એટલે કે ચેન્જ થતું હોય એ રીતે મળતું જાય તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એફ એ યુએચને અનુલક્ષીને એના વિકલિત સ્વરૂપમાં મળે છે અને એ કેવું મળે છે, તેના ઋણ મૂલ્યના બરાબર હોય છે. તો હું અહીંયા લખી શકું શું, જે આપણો એચ હતો તે એટલે કે યુએચ, એ યુએચ છે એ હંમેશા કેવી રીતે હશે, એચ એ ચલ સ્વરૂપે હોય તો એચ ચલ સ્વરૂપે હોય તો તેનું ગુરુત્વાકર્ષણ બળ જે છે, ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે એફ લઈએ તો જે તેનું ગુરુત્વાકર્ષણ બળ છે તે એચને અનુલક્ષીને વિકલિત સ્વરૂપે મળે છે. એટલે કે એફ બરાબર શું મળે, તેના વિકલિત સ્વરૂપમાં અને તે પણ કેવું માઇનસ મળે છે, માઇનસ ડીના છેદમાં ડીએચ, અને એનું વિકલન શું કોના સાપેક્ષે, તેની સ્થિતિ ઉર્જાના સાપેક્ષે. માટે યુએચ એફ બરાબર માઇનસ ડીના છેદમાં ડીએચ યુએચ જેટલું મળે છે. ઓકે, હવે આપણે યુએચ તો યુએચ બરાબર શું લખી શકીએ, એમજીએચ લખી શકીએ. માટે માઇનસ ડીના છેદમાં ડીએચ બરાબર એમજીએચ, યુએચની જગ્યાએ એમજીએચ લખ્યું. તો હવે શું થશે, એમજી તો શું છે, આપણું અચળ, દળ અચળ હોય, આપણો જી ગુરુત્વ પ્રવેગ પણ કેવો હોય, અચળ હોય. તેથી એફ બરાબર શું મળે, માઇનસ એમજી અને ડીએચ અપોન ડીએચ, એટલે કે આનું ડીએચ નું ડીએચ જોડે વિકલન કરીએ તો શું મળે, એક જ મળે ને, એટલે કે માઇનસ એમજી ઇન્ટુ વન મળે. એટલે કે એફ કેટલું મળ્યું, માઇનસ એમજી જેટલું મળે છે. અને આ જે ઋણ નિશાની છે, માઇનસ ની નિશાની આવી, એ ઋણ નિશાની દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણ બળ છે એ ક્યાં તરફ લાગે છે, નીચે તરફ લાગે છે. જે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે જે એમ દળનો પદાર્થ છે તો હંમેશા ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે, પૃથ્વીને આકર્ષતી દિશામાં, એટલે કે પૃથ્વી જ્યાં હોય એને આકર્ષણના સ્વરૂપે લાગે છે. ઓકે, તો અહીંયા લખી શકાય કે નેગેટિવ સાઇન છે એ દર્શાવે કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે. ઓકે, હવે એકવાર જો આને ઉપરથી ફરીથી જોવું હોય તો જોઈ લઈએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું, તો ધારો કે મારી પાસે કોઈ બોલ છે, એમ દળનો પદાર્થ છે, એને એચ ઊંચાઈએ ફેંકવો છે તો એના ઉપર કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગશે જે નીચે તરફ લાગે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એને શું કરવું પડે છે, કાર્ય કરવું પડે છે. જે કાર્ય કરવું પડે છે એ કેટલું હોય, એફ ઇન્ટુ ડી, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું હોય. તો બળ કેટલું લાગે છે, નીચે તરફ એમજી જેટલું બળ લાગે છે, અને સ્થાનાંતર કેટલું કરે છે, એચ જેટલું. માટે ડબલ્યુ બરાબર એમજીએચ લખ્યું. અને અહીંયા એચ ઇઝ વેરી લેસ ધેન આરઈ, એટલે કે પૃથ્વીની જે ત્રિજ્યા છે
તેના કરતાં આપણો એચ કેવો છે, ખૂબ જ નાનો છે. અને એ વખતે આપણો આ જે જી છે એ આપણે હંમેશા કેવો લઈએ છે, અચળ લઈએ. તો જ્યારે આ કાર્ય કરીએ છીએ ત્યારે તેની ઉર્જા સંગ્રહિત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, તો તે વખતે તેની ઉર્જા સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય, UH થઈ જાય છે. અને તેને આપણે તેના માઇનસ MGH, એટલે કે જે માઇનસ MGH આવ્યું ગુરુત્વાકર્ષણના લીધે નીચે તરફ જતો હોય તો કાર્ય કેટલું આવ્યું, માઇનસ MGH. અને જો સંગ્રહ પામે ત્યારે UH બરાબર આના માટે કેટલું થઈ ગયું, MGH જેટલું થઈ ગયું. અને જો હવે આપણી જે ઊંચાઈ છે, એટલે કે જેટલી ઊંચાઈ આપણે ફેંક્યો છે તે એચ છે, એ એક ચલ હોય બરાબર, તો એક ચલ હોય તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ સ્થિતિ ઉર્જા, એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના એચને અનુલક્ષીને તેના વિકલન સ્વરૂપમાં લખવામાં આવે છે. અને તેની નિશાની કેવી હોય છે, તેના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આપણે તેને ગાણિતિક સ્વરૂપે શું લખ્યું કે એફ બરાબર માઇનસ ડીના છેદમાં ડીએચ ઇન્ટુ યુએચ. હવે યુએચની કિંમત અહીંથી મૂકી અને તેનું શું કર્યું, વિકલન. તો ડીએચના છેદમાં ડીએચ એટલે આપણું શું આવશે, વિકલન. જો એક જ હોય તો શું થઈ જાય, એક થાય. તો માઇનસ એમજી ઇન્ટુ વન કર્યું માટે આપણો જવાબ શું આવ્યો, માઇનસ એમજી. અને માઇનસ એટલે કે નેગેટિવ સાઇન શું દર્શાવે છે, કે ગુરુત્વાકર્ષણ બળ આપણું છે એ ક્યાં તરફ હોય છે, નીચેની તરફ હોય છે. ઓકે, આમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. સ્થિતિ ઉર્જાની વિભાવના જોતા હતા, તેમાં જ એક અલગથી આપણે ટોપિક જોઈએ છે કે સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષી જેવી સંરક્ષી બળ માટે જ આપણે શું કરી શકીએ છીએ, એને વ્યાખ્યાયિત કરી શકાય છે. પણ કેમ એવું કરી શકાય છે તે આપણે જોઈએ, કેમ એવું કરી શકાય. તો સ્થિતિ ઉર્જા છે એ, ધારો કે આપણી સ્થિતિ ઉર્જા UX છે. ઓકે, હવે એ જે સ્થિતિ ઉર્જા છે એને વ્યાખ્યાયિત કરવા માટે જો કોઈ બળ હોય, જો કોઈ બળ છે તે FX છે. ઓકે, તો હવે જો કોઈ બળ છે એ કયું છે, FX છે. UX છે સ્થિતિ ઉર્જા. અને એને વ્યાખ્યાયિત કરી શકાય કે જો બળ FX હોય તો, તો FX જે બળ છે એના બરાબર આપણે શું લખી શકીએ, જે હમણાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં જોયું તે જ મુજબ. તો FX બરાબર શું લખી શકીએ, માઇનસ DU/DX લખી શકીએ બરાબર. તો માઇનસ DU/DX જે લખી શકીએ, તો હવે આપણો જે DX છે એને સામે બાજુ લઈ જઈએ, કેમ કે આ Xની ટર્મમાં છે, તો આ Xને શું લઈ જઈએ, સામે બાજુ લઈ જઈએ. તેથી શું થઈ જશે, FX DX બરાબર માઇનસ DU. હવે આ FX DX બરાબર માઇનસ DU જે આવ્યું છે બરાબર, એમાં DX છે એ ક્યાં હોય, પ્રારંભિકથી અંતિમ સ્થાન સુધી હોય બરાબર. તો પ્રારંભિકથી જે અંતિમ સ્થાન સુધી હોય છે એના માટે આપણે બંને બાજુ સંકલન કરીએ. તો અહીંયા લખી કાઢું કે બંને બાજુ સંકલન કરતા, હવે આ બંને બાજુ હું સંકલન કરું તો ઇન્ટિગ્રેશન FX DX બરાબર માઇનસની સાઈનનું બહાર લઈ લો, કેમકે એ તો માઇનસ જ આવવાનું છે એટલે વાંધો ના આવે. તો માઇનસ ઇન્ટિગ્રેશન શું આવે, DU. હવે આનું જે છે પદાર્થ પર બળ લાગે છે, એ પદાર્થનું જે બળ લાગે છે એની પ્રારંભિક અને અંતિમ બંને સ્થાન હશે. અને તે વખતે તેમની ઉર્જા પણ હશે પ્રારંભિક અને અંતિમ. એટલે કે ધારો કે પ્રારંભિક સ્થાન છે XI અને અંતિમ સ્થાન છે XF. તો જ્યારે પ્રારંભિક સ્થાન XI હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા પ્રારંભિક હશે એ UI લઈએ, અને અંતિમ સ્થિતિ ઉર્જા શું લઈ લઈએ આપણે બાળકો, UF. તો હવે જે XI અને XF FX DX છે ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન UI UF DU છે. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું એટલે કે સંકલન કરીશું તો શું થશે આનું,
તો ડીયુ છે તો મેં તમને બતાવ્યું હતું કે એક ઘાત શું થઈ જાય એડ થાય અને એની એ ઘાત ક્યાં આવે નીચે આવે પણ અહીંયા તો યુ છે જ નહીં એની જગ્યાએ શું છે વન છે વનનું સંકલન શું થશે આ જે ટર્મ હોય એ પોતે થઈ જાય તો શું થશે યુ થાય ઓકે તો યુ અને આ લિમિટ લખવી પડશે યુઆઈ થી યુએફ તો યુઆઈ થી યુએફ ની લિમિટ લખી અને આ માઇનસની સાઇન હજુ બાકી છે એટલે કે માઇનસની સાઇન બરાબર હવે આપણે જે લિમિટ લખી તો આ લિમિટમાં આપણે કેવી રીતે દર્શાવીએ છીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટમાં દર્શાવીએ તો શું થઈ જશે માઇનસની સાઇન તો એઝ ઇટ ઇઝ ઓકે કેમ કે ઉપરથી જે આવે છે આવવાનું તો છે જ અહીંથી આવ્યું અહીં આવ્યું અહીં આવ્યું અહીં આવ્યું અહીં આવ્યું બરાબર તો છેક સુધી માઇનસની સાઇન આવશે આપણે કાઢવી હશે તો એને શું કરવી પડશે એનામાં ફેરફાર તો અપર લિમિટ ઇઝ યુએફ માઇનસ લોઅર લિમિટ એટલે કે નીચેની લિમિટ શું છે યુઆઈ એટલે કે યુએફ માઇનસ યુઆઈ થયું બરાબર હવે આ માઇનસ વડે હું અંદર ગુણી કાઢું તો અંદર ગુણી દઉં તો શું થઈ જાય આ માઇનસ માઇનસ પ્લસ યુઆઈ અને આ માઇનસ યુએફ થાય કોના બરાબર આવ્યું આ ઇન્ટિગ્રેશન એક્સઆઈ થી એક્સએફ એફ એક્સ ડીએક્સ બરાબર શું આવ્યું યુઆઈ માઇનસ યુએફ હવે જે ગુરુત્વાકર્ષી છે એ કેવા બળો સંરક્ષી બળ વડે જ વ્યાખ્યાયિત કરી શકાય એટલે કે ગુરુત્વાકર્ષી જેવા સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત તેની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ પર જ આધાર રાખે છે માટે પદાર્થ ગમે તે માર્ગે ગતિ કરે એના ઉપર આધારિત નથી શું તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન જે છે એ સ્થાન પર જ આધાર રાખે છે કોણ જે સંરક્ષી પ્રકારની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા છે તે હવે આપણે આગળ જોઈએ તો અહીંયા જો લખવું હોય તો તમે લખી શકો કે ગુરુત્વાકર્ષી તમે નોટ ડાઉન કરતા જજો જોડે ગુરુત્વાકર્ષી જેવા સંરક્ષી બળ વડે કરેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ પર જ આધાર રાખે છે તે કયા માર્ગે ગતિ કરે તેના પર આધારિત નથી અને પદાર્થ ગમે તે માર્ગે ગતિ પણ કરી શકે છે ક્યારે જ્યારે આવા પ્રકારનું બળ લાગતું હોય ત્યારે કેવા પ્રકારનું ગુરુત્વાકર્ષી જેવા સંરક્ષી બળ લાગતા હોય ત્યારે તો હવે જ્યારે કોઈ પદાર્થ છે આપણી પાસે તો એ પદાર્થને આપણે છોડીએ હવે પદાર્થ એટલે કે કોઈ દડો લઈ લઉં બોલ લઈ લઉં તો એ બોલને એમને એમ છોડું ત્યારે તે શું કરે ઝડપ વધે નીચે તરફ ફેંકે હવે કોઈ પણ બોલ છે આપણે ઉપર તરફ ફેંકવો હોય તો બળ કેવું લગાવવું પડે વધારે પરંતુ જો નીચે ફેંકીએ તો બળ લગાવવું પડે ઓછું લગાવવું પડે એટલે એના માટે સ્પીડ શું હોય વધારે હોય તો સ્પીડ વધારે હોય તો નીચે પડે ત્યારે જમીનનો સ્પર્શ કરે તે પહેલા તેની ઝડપ માટેનું ગતિનું સમીકરણ શું છે તો આપણે નિયમિત જ્યારે ફ્રી ફોલિંગ એટલે કે નીચે તરફ અચળ પ્રવેગી ગતિ કરે તેના માટેને આપણે ત્રણ સમીકરણ ભણી ગયા છીએ બરાબર પણ એના માટે જો હું ત્રીજું સમીકરણ લઉં તો એ શું છે અચળ પ્રવેગી ગતિ માટેનું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ જીએચ તો હવે શરૂઆતમાં જે દડો હતો તેને નીચે તરફ ફેંકવામાં આવે છે બરાબર તો નીચે તરફ ફેંકતા એની ઝડપ કેવી થાય છે વધે છે બરાબર તો પ્રારંભિકમાં એ બોલ તો ક્યાં હશે તેના હાથમાં હશે ને તો બોલ તેના હાથમાં હોય તો પ્રારંભિક વેગ શું થઈ જાય શૂન્ય થઈ જાય તેથી વી સ્ક્વેર માઇનસ ઝીરો બરાબર ટુ જીએચ એટલે કે ઝીરો લખવાની મારે જરૂર નથી હવે વી સ્ક્વેર બરાબર ટુ જીએચ આવ્યું અહીંયા કારણ આપણે લખી જ કાઢ્યું છે શું કે યુ બરાબર ઝીરો હવે એ પદાર્થ જે સ્થિર હતો આપણા હાથમાં હતો ત્યાં સુધી કેવો હતો સ્થિર હતો જેવો તેને મેં છોડી દીધો બરાબર જેવો એને છોડ્યો એવો એ શું આવ્યો ગતિ ઉર્જામાં આવ્યો તો ગતિ ઉર્જામાં આવ્યો એટલે એ ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ કે બરાબર વન હાફ એમ વી સ્ક્વેર જેટલી થઈ બરાબર તો વન હાફ એમ વી સ્ક્વેર જેટલી થઈ અથવા તો એ ગતિ ઉર્જા જે આપણે આ સ્વરૂપે લખીએ તો વી બરાબર વર્ગ છે તો વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લેવું પડશે તો આ બાજુ વર્ગમૂળ લઈએ તો ટુ જી એચ જેટલી થાય છે બરાબર
एच ऊंचाई रहेला पदार्थ ने ज्यारे मुक्त रीते पतन करावामा आवे त्यारे ते जमीन पर पहुंचे त्यां सुधी तेनी गुरुत्वीय स्थिति ऊर्जा गति ऊर्जा स्वरूपे रूपांतर पामे छे अने तेनुं सूत्र आ छे। बराबर, एटले के सु स्थिति ऊर्जा गुरुत्वाकर्षी जेवा संरक्षी बळ वडे ज व्याख्यायित करी शकाय छे, व्यवस्थित जो व्याख्यायित करवी होय तो। એટલે જે આ પ્રશ્ન જે હતું નાનું એ અહીંયા કમ્પ્લીટ થાય છે।